મારું નામ સિદ્ધાંત યોગેશભાઈ ગઢવી છે. ઘટનામાં એમાં એવું હતું કે ભાઈ મારા જે મરણ જનાર વ્યક્તિ છે રાજેશભાઈ ગઢવી, એ મારા મામા થાય છે. હવે એ લોકો એમને ત્યાં બધા બેસેલા હતા અને આ ભાઈ જે છે સાથે લાખાભાઈ ગઢવી છે. હવે એમને એમના વાઈફ જે બીમાર હતા અને નજીકમાં જે ભાઈ વલ્લીભાઈ જે છે એમણે ભાઈના ઘરના આંગણે ફટાકડા ફોડતા હતા અને ભાઈએ ના પાડી કે ભાઈ અહીંયા તમે ફટાકડા ન ફોડો, મારા વાઈફ આવી રીતે બીમાર છે. તો એમના હિસાબે પછી આ ભાઈને અને ભાઈ વલ્લીભાઈને બેને સામે સામે ગાળાગાળી થઈ અને ગાળાગાળી થઈ તો ઝઘડો થવાના ચાન્સ હતા, ઝઘડો થવાનો હતો. તો ભાઈ મારા મામા છે રાજેશભાઈ એ વચ્ચે પડ્યા. વચ્ચે પડવામાં ઓલા ભાઈએ ડાયરેક્ટ આમને મામાને છરી મારી દીધી, અહીંયા આ ભાગે છરી મારેલી હતી એમને. અને ત્યાંથી પછી આ લોકોને ખબર પડી કે ભાઈ આવી રીતે છરી મારી દીધી, ભાઈ ભાગી ગયો છે ત્યાંથી. તો આ લોકો ડાયરેક્ટ ત્યાંથી એમને સમર્પણ હોસ્પિટલમાં ત્યાંથી લઈ ગયા, સમર્પણ હોસ્પિટલમાં. અને સમર્પણ હોસ્પિટલમાંથી ડાયરેક્ટ એ લોકોએ કંઈ પણ જાતનું એટલું બધું થોડોક એવો ઊંડો ઘા હતો પણ ખાલી એવું રૂનું પૂમડું મૂકી અને ત્યાંથી ડાયરેક્ટ એમને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા. અને થોડીક બેદરકારી સમર્પણ હોસ્પિટલની બી છે કે ભાઈ પૂરતી સારવાર ન કરી ડાયરેક્ટ એમણે સિવિલ હોસ્પિટલમાં રાજકોટ ટ્રાન્સફર કરી દીધા. અહીંયા પછી શું થયું? અહીંયા આવીને પછી અમે ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા અને ત્યાંથી લોકો જે બી કંઈ પ્રોસિજર થતી હોય એમએલસી કરીને, એમએલસીથી પછી મેની લોકો જોયું કે ભાઈ શું છે શું નહીં. પછી ઓટીમાં લઈ ગયા અને ઓટીની પ્રોસિજર કરી. ઓટીની પ્રોસિજર ટોટલ કમ્પ્લીટ થયા પછી થોડા સમયની અંદર જ ડેથ થઈ ગઈ. વલ્લીભાઈ જે છે એ મારા મામા જે જ્યાં રહે છે ત્યાં નજીકના વિસ્તારમાં જ રહે છે, એટલે એમ નજીક એટલે 100 મીટર 200 મીટર જઈ રહ્યા.